નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 13 ફેબ્રુઆરી 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે હરિયાણા, એટલે કે આન્સર એ. હરિયાણાની વાત કરીએ તો હરિયાણાની રાજધાની છે ચંદીગઢ, રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય અને હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ યુનાની ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 11 ફેબ્રુઆરી, એટલે કે આન્સર એ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કોરોના વાયરસથી થતી બીમારીને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શું નામ આપવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે COVID-2019, એટલે કે આન્સર સી. તાજેતરમાં ICC અંડર-19 કેટલા ભારતીય ક્રિકેટર પર પ્રતિબંધ લગાવ્યો? તો તેના જવાબમાં આવશે 2, એટલે કે આન્સર બી. ICC અંડર-19 ક્રિકેટમાં આકાશસિંહ અને રવિ બિશ્નોઈ પર પ્રતિબંધ લગાવ્યો, જ્યારે બાંગ્લાદેશના અંડર-19 ક્રિકેટરમાં શમીમ હુસેન, રકીબુલ હસન અને તોહિદ હૃદય પર પ્રતિબંધ લગાવ્યો છે. ICCની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં, જ્યારે ICCના હાલના ચેરમેન છે શશાંક મનોહર. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, જલવાયુ પરિવર્તન ઇશકોન 2020 પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર ડી. કેરળની વાત કરીએ તો કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, ભારત અને કયા દેશ વચ્ચે 13-26 ફેબ્રુઆરી સુધી અજય વોરિયર 2020 સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે? તો તેના જવાબમાં આવશે બ્રિટન, એટલે કે આન્સર સી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં NG એક્સપો 2020 આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે ગુજરાત, એટલે કે આન્સર એ. NG એક્સપો 2020 આયોજન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે અને વડોદરામાં 15-17 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ત્યારબાદનો નવમો પ્રશ્ન,
તાજેતરમાં નેશનલ પ્રોડક્ટિવિટી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 12 ફેબ્રુઆરી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો 10મો પ્રશ્ન, સ્ટેપ વિથ રેફ્યુજીસ અભિયાન ક્યા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે UNHCR, એટલે કે આન્સર ડી. UNHCRનું પૂરું નામ જોઈએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ, જેની સ્થાપના 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં, અને UNHCRના હાલના હેડ છે ફિલિપ્પો ગ્રાન્ડી. ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં અ ચાઇલ્ડ ઓફ ડેસ્ટિની પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો તેના જવાબમાં આવશે એમ વેંકૈયા નાયડુ, એટલે કે આન્સર એ, જે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. અ ચાઇલ્ડ ઓફ ડેસ્ટિની પુસ્તકમાં પ્રોફેસર કે રામકૃષ્ણ રાવની આત્મકથા આપેલી છે. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા 2 પ્રશ્ન પૂછ્યા હતા. આ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન હતો, ક્યા પર્યાવરણ અર્થશાસ્ત્રીએ ટાયલર પુરસ્કાર જીત્યો? તો તેના જવાબમાં આવશે પવન સુખદેવ. અને બીજો પ્રશ્ન હતો, દેશનું પ્રથમ ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ક્યાં ખુલ્યું? તો તેના જવાબમાં આવશે રાજકોટ. હવે આજના કરંટ અફેર્સના 2 પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2020નો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? જ્યારે બીજો પ્રશ્ન છે, તાજેતરમાં આઈબોક્સ નામની સુવિધા કઈ બેંકે લોન્ચ કરી? આમ અહીં આપણે આજે 13 ફેબ્રુઆરી 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.